અરે હવે કેટલી વાર, બહુ થયું, ચલો પછી મોડું થશે. મમ્મી રહેવા દે, રોજનું છે એમનું. અરે શું રહેવા દે, આ મને આમાં મોડું થશે, એમાં પગાર કપાશે અને એ મને નહીં પોસાય. હે ભગવાન, આ માણસ મારું ક્યારે સાંભળશે? પપ્પા તમે નાસ્તો કર્યો? ના બેટા, પૂજા કરતો હતો. લો ચા પી લો. હા રાજુ ક્યાં? રેડી થતો હશે. ઓ પાર્ટી ક્યાં ઉપડ્યા? કોલેજનો પહેલો દિવસ છે ને, કોલેજ જાઉં છું. અચ્છા, પકડ પકડ. રાજુ, એ બેટા રાજુ, એ બેટા રાજુ, ઉભર ઉભર બેટા. કોલેજનો પહેલો દિવસ છે ને. ચાલ તને મારા સ્કૂટર પર મૂકી જાઉં. આ બરબડિયામાં કોલેજના પહેલા દિવસે મારે આવી ગરીબોવાળી ઇમ્પ્રેશન નથી પાડવી. પણ મારો ભાઈબંધ આવે છે મને લેવા, હું એની જોડે જતો રહીશ. એના પપ્પાએ ગયા મહિને જ એને નવી બાઇક અપાઈ દીધી. તમારે પણ મને લઈ દેવી જોઈએ. એ બેટા રાજુ, બોલ. તારે કઈ જોઈએ છે બેટા? અરે નાના પપ્પા, બસ તમારા આશીર્વાદ છે, બહુ છે. સાચવીને જજો બેટા. શું થયું, કેમ પાછા આવી ગયા? આજે રજા છે. તો આપણે કસે ફરવા જઈએ બહાર? આજે નહીં, આવતી રજાએ લઈ જઈશ ફરવા. બહાર નોતી લઈ જવી તો કામે જતું રહેવું તું ને, થોડા વધારે પૈસા આવત, રજામાં કામ કરવાના. બસ હું કઈ કહું ને એટલે ઊભા થઈને જતું રહેવું છે, ચાલો બચકા ભરવાના આવતી હોઉં. શું કરવા ખોટો કંકાસ ઊભો કરે છે તું? હું કંકાસ કરું છું? ના ના, બરાબર છે, હું જ કંકાસ કરું છું. આ ઘરમાં જે પણ કઈ કરું છું ને, બધું હું જ કરું છું. હા અર્જુન બોલ. અરે ભાઈ સાંભળ ને, આજે મારાથી નહીં આવી શકાય. અરે કેમ? બસ યાર કામ છે એટલે બિઝી છું તો નહીં આવી શકાય. અરે સાંભળ. બાય 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 યાર, બાય. આપો આપો. અરે અરે અરે, હાલે મારામાં લટકી જાય છે. ચલ ભાઈ હું નીકળું, આજે હું તને નહીં લઈ શકું, કાલે મળીએ. ચલ શાંતિ, બાય. ન્યૂઝમાં બધું આજ ચાલ્યા કરે.
તું સારા વિચાર માણસના મનમાં આવે ક્યાંથી? હવે બહુ થયું, હવે હું કાલથી કોલેજ નહીં જઉં. કેમ, શું થયું આમ અચાનક? હવે તમે મને બાઇક નહીં અપાવો ને ત્યાં સુધી હું કોલેજ નહીં જઉં. પણ હમણાં બાઇક લેવું પોસિબલ નથી. અરે અરે, આપણા ઘરથી બસ સ્ટેન્ડ નજીક છે, બસમાં જવાનું. તને એવું હોય તો ત્યાં સુધી રોજ હું તને મારા સ્કૂટર પર મૂકતો જઈશ. પ્લીઝ, મારા ફ્રેન્ડ સર્કલમાં મારી થોડી ઇજ્જત છે. આવી વાતો કરીને એની પથારી તો ના ફેરવો. મમ્મી, તું કંઈક સમજાવ ને પપ્પાને. સમજી ગયો. વિચારું છું. કેટલાનું આવે છે ભાઈ? જમી લો પપ્પા. મારે નથી જમવું. કોઈ પ્રોબ્લેમ થયો છે? પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે જિંદગીમાં, બીજું છે શું? અરે એમણે મારા માટે કર્યું છે શું? અને મેં આખી જિંદગીમાં એમની પાસે કશું જ નથી માંગ્યું. અરે એ મારા દીકરાની એક આટલી ઈચ્છા પૂરી ના કરી શકે તો શરમ આવી જોઈએ એમને. તમારે મારા દીકરાની આટલી ઈચ્છા પૂરી કરવી જ જોઈએ. મમ્મી, રહેવા દે બેટા. એની વાત એકદમ સાચી છે. એક બાપ તરીકે હું તમને કંઈ આપી શક્યો નથી. એમ કેમ કહો છો પપ્પા તમે? તમે આટલું બધું તો કર્યું છે અમારા માટે. અચ્છા કંઈ નહીં, મને કહો કેટલાનું આવે છે બાઇક? અપાવી દઈએ આપણે રાજને બાઇક. બેટા કેવી રીતે અપાવી? ડાઉન પેમેન્ટ હું ભરી દઈશ, બાકીનું આપણે કંઈક કરી લઈશું. શું કેવું છે તમારે? તો હવે આ વાત પર જમી લો, નહીંતર હું મમ્મીને બોલાવું. રાજુ, ઓ બેટા રાજુ. હા નિત્યા, શું છે? તારા માટે સરપ્રાઈઝ છે બેટા. આવ. હા પપ્પા. શું વાત છે પપ્પા, થેન્ક યુ. કોનું કામ છે? અમિતનું કામ છે, પૈસા લેવા આવ્યા છે.
પણ એ તો ઘરે નથી. એને કહી દેજે છેલ્લી વાર સારી રીતે માંગુ છું. નશો કરવા માટે પૈસા છે, પાછા આપવા માટે પૈસા નથી. ચાલ. નશો કોણ હતા આ લોકો? જો અત્યારે હું કોઈ વાત કરવાના મૂડમાં નથી, શાંતિ રાખ. પણ એ લોકો નસોને બધી શું વાત કરતા હતા? ચિંતા નહીં કર, તું જઈને સુઈ જા. કોઈ તમને આટલું ધમકાવે તો કોઈને રાતે ઊંઘ આવે ખરા? કીધું ને આરામથી સુઈ જાય, બધું સાચવી લઈશ. હું બધું સાચવી લઈશ. શું ધૂળ સાચવશો? આખી જિંદગીમાં કશું સાચવ્યું છે? અને બાકી રહી ગયું તો આ નશાની વાત તમારા લીધે તો છે ને. શું બકબક કરે છે યાર? શું બોલે છે, કેમ બોલે છે, ભાન પડે તને? કીધું ને સાચવી લઈશ, અને હું કોઈને શું નથી કરતો. ચાલ જા, સુઈ જા. હા પણ લઈ જા. લો તમારા રૂપિયા પૂરા છે ને, ગણી લો. અને એક વાત યાદ રાખજો, ફરી ક્યારે ઘરે પગ મૂકવાની હિંમત ના કરતા. આપનું નામ પ્રિયાબેન છે? તમારા ફાધરની ઇન્વેસ્ટિગેશનમાંથી આ વસ્તુ મળેલી છે. પ્રિયાબેન. હા બોલો. ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આવ્યો છું, આ તમારો ચેક. ઓકે. જીવતે જીવત તો અમારું કશું ના કર્યું, પણ મરતા મરતા પણ અમને જીવવા જેવા ના રાખ્યા. બધી જ મિલકત દીકરીના નામે કરી દીધી. દીકરી તો પારકી થાપણ કહેવાય ને, પણ સાસરે જતી રહેશે અને મિલકત પણ લઈ જશે. પોતે તો મરતા ગયા ને અમને જીવતે જીવતા મારતા ગયા. મમ્મી કેમ આવું બોલો છો તમે? પપ્પા જીવતા હતા ત્યારે તો તેમની કદર ન કરી, પણ હવે હયાત નથી તો થોડું તેમના માટે સારું બોલ. શું નથી કર્યું એમને આપણા માટે? મને અને રાજરાણી સરી સ્કૂલ અને કોલેજમાં ભણાવ્યા, પ્રાઇવેટ ટ્યુશન્સ રખાવ્યા હતા. રાજને એમાં પણ ફળ ના મળ્યું, છતાંય પપ્પાએ હાર ના માની, જાતે બેસીને શીખવાડ્યું છે રાજને. અરે એની એક બાઇક માટે ખબર છે શું કર્યું છે એમને? રોજ રાત્રે કેમ આટલા લેટ આવતા હતા કોઈએ પણ જાણવાની કોશિશ કરી છે? બસ તો ગમે તે કરીને પપ્પા પર શક કરતી હતી અને પપ્પા ચૂપચાપ સાંભળ્યા કરતા હતા, એક્સ્ટ્રા શિફ્ટ કરતા હતા એ તારા માટે. અને રાજ, કે તને કોલેજ જવામાં કોઈ તકલીફ ના થાય, બધું લખ્યું છે આ લેટરમાં. મમ્મી તું
કઈ પણ કરીને પપ્પા પર શક જ કરતી હતી. કેવા લોકો છો તમે. પપ્પા આપણી ઈચ્છા પૂરી કરવામાં જ આટલા વેલા ભગવાનના ઘરે જતા રહ્યા, છતાં તમને બસ એમના પૈસાની જ પડી છે. હોસ્પિટલમાં હોવા છતાંય આપણી ચિંતા કરતા હતા. ખબર છે એમની છેલ્લી ઈચ્છા શું હતી? એજ કે આપણે બધા હળી મળીને રહીએ અને રાજ એની આદતો છોડી દે. એમને બીજું કશું નથી માંગ્યું. લઈ લો બધા પૈસા, નથી જોઈતું મારે કશું. જે વ્યક્તિ મારા માટે સર્વસ્વ હતી હવે એ જ વ્યક્તિ નથી રહી તો મારે આ પૈસાનું શું કામ? મને બસ મારા પપ્પા પાછા આપી દો, મારે બીજું કશું નથી જોઈતું. બેટા મને માફ કરી દે પ્રિયા, માત્ર દીકરાના પ્રેમમાં આંધળી થઈ હું તારા પપ્પાના સાચા પ્રેમને ઓળખી ન શકી. મને માફ કરી દે દીકરા. મને પણ માફ કરી દે. આ દેખા દેખી કરવામાં મને બીજું કઈ સૂજ્યું જ નહીં, ગાંડો થઈ ગયો. માફ કર દે બેન, સોરી. Ha 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 ha